સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તારીખ 29 ઓગસ્ટ 2024 થી તારીખ 31 ઓગસ્ટ 2024 દરમિયાન ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પડવાની તથા દરિયો પણ એકદમ રફ રહેવાની સંભાવના છે, જેથી વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાવાની સંભાવના છે. આમ દ્વારકા જિલ્લાના તમામ બોટ માલિકોએ પોતાની બોટ હોડીઓ કિનારા ઉપર સલામત રીતે લાંગરવી, માછીમારોના ઉપકરણો પણ સલામત રીતે રાખવા વગેરે સૂચનો આપવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે જિલ્લા કલેક્ટર જીટી પાંડ્યાના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થયું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદની સ્થિતિ જોઈએ તો ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 226 મિલીમીટર તેમજ જ્યારે સૌથી ઓછો ભાણવડ તથા દ્વારકા તાલુકામાં 65 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે તારીખ 27 ઓગસ્ટ 2024ના સવારે 6 વાગ્યા સુધીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ વરસેલા વરસાદની સ્થિતિ જોઈએ તો દ્વારકા તાલુકામાં 1531 મિલીમીટર, ખંભાળિયા તાલુકામાં 1446 મિલીમીટર, કલ્યાણપુર તાલુકામાં 1414 મિલીમીટર તેમજ ભાણવડ તાલુકામાં 853 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. હાલ પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે, જે અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. તમામ રજાઓ રદ કરવામાં આવી છે તથા એનડીઆરએફ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ બોટ માલિકો, માછીમારો ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ 29 ઓગસ્ટ 2024 થી તારીખ 31 ઓગસ્ટ 2024 દરમિયાન ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પડવાની તથા દરિયો પણ એકદમ રફ રહેવાની સંભાવના છે, જેથી વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાવાની સંભાવના છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ બોટ માલિકોએ પોતાની બોટ હોડીઓ કિનારા ઉપર સલામત રીતે લાંગરવી, માછીમારીના ઉપકરણો પણ સલામત રીતે રાખવા, કોઈપણ માછીમારે માછીમારી માટે જવું નહીં, નીચાણવાળા વિસ્તારથી દૂર સલામત જગ્યાએ આશ્રય મેળવવો, વહીવટીતંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવું, દરિયા વિસ્તારથી દૂર રહેવું અને જિલ્લામાં કોઈપણ મત્સ્ય ઉતરાણ કેન્દ્ર ખાતે કોઈ અઘટિત